નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીના કારણે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, તો એની અંદર આપણે લેક્ચર નંબર 28 બરાબર, તો લેક્ચર 28 માં સ્વાધ્યાય 2.5 તો એનો દાખલા નંબર 7 જોઈશું. તો હવે જો तो दाखला नंबर 7 ની આપણને રકમ આપેલી છે બરાબર, 3 કૌંસમાં t 3 બરાબર, આવું આપેલું છે આપણને રકમ, કે 3 કૌંસમાં t 3 5 કૌંસમાં 2t 1, એટલે આપણને આ પ્રકારે રકમ આપેલી છે. તો આ વાદાખલા આગળ આપણે ગણે તો બરાબર, તો આપણે જો સૌપ્રથમ શું કરવાનું, તો અહીંયા 3 અને t 3 t 3 આ બંને ગુણાકારમાં છે. જો અહીંયા અહીંયા 3 અને t 3 આ બંને ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય એટલે આપણે અહીંયા 3 ને 3 ને ગુણવા પડે અંદર. તો અહીંયા જો 3 ને t જોડે પણ ગુણવા પડે અને 3 ને 3 જોડે પણ ગુણવા પડે બરાબર. તો અહીંયા જો 3 ને t સાથે ગુણીએ તો 3t થાય બરાબર, 3 ને t સાથે ગુણ્યા તો 3t, પછી માઈનસ તો માઈનસ, હવે 3 ને 3 સાથે ગુણીએ તો કેટલા થાય 9 બરાબર. અહીંયા વચ્ચે માઈનસ છે એટલે ચિહ્ન કયું આવશે, માઈનસ, અને 3 ને 3 સાથે ગુણીએ તો 3 તારી 9 એટલે આપણને 3t 9 આ મળશે. પછી અહીંયા અહીંયા એવી જ રીતે 5 અને 2t 1 આ બંને ગુણાકારમાં છે બરાબર. તો અહીંયા જો 5 5 પ્રથમ પદ સાથે પણ ગુણાય અને 5 બીજા પદ સાથે પણ ગુણાય એટલે બંને જોડે ગુણાશે, 5 2t જોડે પણ ગુણાશે અને 5 1 જોડે પણ ગુણાય. તો પહેલા આપણે 5 ના 2t જોડે ગુણીએ તો 5 2t તો કેટલા થાય બરાબર 10t થાય, 5 2t એટલે કેટલા થાય 10t, પછી વત્તા તો વત્તા બરાબર, ચિહ્ન ચિહ્નમાં ભૂલ ના થાય ખાસ ધ્યાન આપજો, અહીંયા વત્તા છે તો વત્તા, હવે 5 ને 1 સાથે ગુણીએ તો કેટલા થાય 5, એટલે અહીંયા આપણને આવું મળે 3t 9 10t 5 બરાબર. હવે જો આગળ જોઈએ તો હવે આપણે જાણીએ છીએ આટલું કર્યા પછી તો આપણને ખબર છે શું કરવાનું, તો આપણે t વાળા પદો શું કરીએ છીએ એક બાજુ કરીએ છીએ બરાબર, t વાળા પદોને એક બાજુ લઈ જઈએ છીએ. તો અહીંયા જો અહીંયા 3t અને અહીંયા 10t બંનેને એક બાજુ લઈ જવા હોય તો અહીંયા જો આપણે 10t ને ડાબી બાજુ લઈ જઈએ, અહીંયા 10t જે છે એ બરાબરની જમણી બાજુ છે બરાબર, તો અહીંયા 10t ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા પ્લસ છે તો અહીંયા કેવા થઈ જાય માઇનસ, એટલે અહીંયા જો 3t તો હતા જ 3t હતા, પછી અહીંયા 10t અહીંયા પ્લસ હતા પણ બરાબર ની ડાબી બાજુ આવે એટલે કેવા થઈ જાય માઇનસ, એટલે અહીંયા આવી ગયા તો કેવા થઈ ગયા માઇનસ 10t. તો બરાબર હવે જો અહીંયા 5 તો હતા જ, પછી અહીંયા માઇનસ 9 છે એ બરાબર ની ડાબી બાજુ છે, માઇનસ 9 જે છે એ બરાબર ની ડાબી બાજુ છે તો એને આપણે બરાબર ની જમણી બાજુ લઈ જઈએ બરાબર, તો કેવા થઈ જાય પ્લસ, એટલે અહીંયા થી નંબર લઈ જાય, અહીંયા માઇનસ 9 હતા તો અહીંયા કેવા થઈ જાય પ્લસ 9, એટલે આપણને આવું મળે 3t 10t 5 9. ફરીથી એક વાર શું કર્યું આપણે, જો અહીંયા t વાળા પદોની એક બાજુ કરવાના તો t વાળા પદોની એક બાજુ કરીએ તો અહીંયા 3t અને 10t બંને t વાળા પદો છે તો બંનેને એક બાજુ લઈ જવાના, તો અહીંયા જો 3t અહીંયા હતા તો અહીંયા 10t ને આપણે ડાબી બાજુ લઈ દઈએ બરાબર, અહીંયા પ્લસ હતા અહીંયા માઇનસ થઈ જાય એટલે અહીંયા 3t 10t બરાબર. હવે જો અહીંયા અહીંયા 5 વધ્યા 10 થી ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે અહીંયા શું વધ્યું 5, તો અહીંયા 5 વધ્યા તો મૂકી દીધા. હવે જો અહીંયા માઇનસ 9 છે એને આપણે જમણી બાજુ લઈ દઈએ બરાબર, તો કેવા થઈ જાય પ્લસ 9, એટલે આપણને 3t 10t 5 9. હવે જો આપણે જાણીએ છીએ કે 3t 10t બરાબર તો કેટલા થાય માઇનસ 7t, આપણે શીખી ગયા એમ કે કઈ રીતે કરવાનું. જો અહીંયા અહીંયા બંને બંનેની અંદર જો 3t 10t એટલે બંને સંખ્યાઓમાં 1 માઇનસ છે અને 1 પ્લસ બરાબર, અહીંયા 3t છે એ પ્લસ છે અને અહીંયા 10t જે છે એ માઇનસ છે એટલે 1 માઇનસ અને બીજું પ્લસ તો બંનેનું શું થાય બાદબાકી, બંનેની બાદબાકી થાય. તો અહીંયા જો તો 10t માંથી 3t બાદ કરીએ, 10t માંથી 3t બાદ કરીએ તો 7t બરાબર, પણ ચિહ્ન કયું આવે તો ચિહ્ન આપણે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું બરાબર, ચિહ્ન કયું મૂકવાનું તો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું, તો મોટી સંખ્યા એટલે કઈ છે 10, 10t, તો 10t આગળ ચિહ્ન કયું છે માઇનસ, તો એ માઇનસ અહીંયા મૂકવાનું
बराबर એટલે અહીંયા જો 3t 10 થી બરાબર આપણને -7t બરાબર તો -7t બરાબર હવે 5 9 5 9 એટલે કેટલા થાય 14 બરાબર અહીંયા લખ્યું છે -9 ને જમણી બાજુ અને 10t ને ડાબી બાજુ લઈ જતા બરાબર હવે જો તો તો અહીંયા જો હવે હવે આપણે -7t બરાબર 14 આ ઉમેરી આપણ તો હવે જો અહીંયા માઈનસ દૂર કરવું હોય અહીંયા માઈનસ દૂર કરવું હોય તો બંને બાજુ -1 વડે ગુણીએ બંને બાજુ -1 વડે ગુણીએ તો અહીંયા અહીંયા જો અહીંયા પણ માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય બરાબર એટલે અહીંયા 7t થશે અને અહીંયા અહીંયા ખાલી 14 હતા એટલે અહીંયા -1 વડે ગુણીએ તો -14 થઈ જાય બરાબર એટલે બંને બાજુ -1 વડે ગુણીએ તો અહીંયા જો અહીંયા 7 પ્લસ 7 7t થાય અને અહીંયા -14 થાય બરાબર અથવા તો આ ડાબી બાજુથી માઈનસ ચિહ્ન દૂર કરો તો અહીંયા જમણી બાજુ માઈનસ ચિહ્ન આવે બરાબર તો અહીંયા જો 7 થી બરાબર -14 હવે જો આપણે t ને કરતા બનાવવાનું છે કારણ કે t અહીંયા ચલ છે તો ચલ બરાબર તો એનો ઉકેલ શોધવાનો છે એટલે આપણે t ને કરતા બનાવવાનું તો t ને કરતા બનાવીએ તો અહીંયા જો 7 અને t બંને ગુણાકારમાં છે તો 7 અને t બંને ગુણાકારમાં છે એટલે અહીંયા જો 7 ને અહીંયા અહીંયા આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ બરાબર તો અહીંયા ગુણાકારમાં હતા તો જમણી બાજુ લઈએ તો કે આવે ભાગાકારમાં તો અહીંયા t બરાબર -14 ના છેદમાં 7 હવે જો 14 ભાગ્યા 7 એટલે તો આપણને ખબર છે 2 14 ભાગ્યા 7 કરીએ તો કેટલા થાય 2 પણ અહીંયા જો ચિહ્ન આગળ કઈ છે માઈનસ એટલે t બરાબર -2 એટલે આપણને અહીંયા ઉકેલ કેટલો મળ્યો t બરાબર -2 હવે એવી જ રીતે દાખલા નંબર 8 એવી જ રીતે દાખલા નંબર 8 તો અહીંયા જો 15 કૌંસની અંદર y -4 પછી માઇનસ 2 કૌંસમાં y -9 વત્તા 5 કૌંસમાં y વત્તા 6 બરાબર 0 તો અહીંયા જો આપણને આપેલું છે જો હવે શું કરવાનું તો અહીંયા 15 અને y -4 આ બંને ગુણાકારમાં છે આ બંને કેવા છે ગુણાકારમાં એવી જ રીતે આ બંને 2 અને y -9 આ ગુણાકારમાં છે એવી જ રીતે અહીંયા પણ 5 અને y 6 આ બંને ગુણાકારમાં છે તો આપણે શું કરીએ તો 15 ને અંદર ગુણી દઈએ 15 ને શું કરવાનું અંદર ગુણી દઈએ તો 15 y જોડે પણ ગુણાય અને 15 4 જોડે પણ ગુણાય એટલે અહીંયા જો 15 / y એટલે 15 y થાય બરાબર 15 / y એટલે 15 y પછી અહીંયા ચિહ્ન કયું છે માઈનસ તો અહીંયા માઈનસ હવે 15 / 4 15 / 4 એટલે કેટલા થાય 60 બરાબર એટલે આપણે અંદર ગુણ્યા 15 ને y સાથે ગુણ્યા તો 15 y માઈનસ તો માઈનસ 15 / 4 તો 60 હવે જો અહીંયા ચિહ્ન કયું છે માઈનસ તો માઈનસ હવે જો 2 ને અંદર ગુણીએ તો 2 ને y સાથે ગુણાકાર કરીએ તો 2 y 2 / y એટલે 2 y બરાબર પણ ચિહ્ન આગળ માઈનસ આવશે કારણ કે અહીંયા માઈનસ છે એટલે હવે જો હવે એ જ રીતે આ 2 ને 9 સાથે ગુણવાના 2 ને 9 સાથે ગુણવાના તો 2 / 9 એટલે કેટલા થાય 18 પણ ચિહ્નમાં ખાસ ધ્યાન આપજો અહીંયા માઈનસ છે ને અહીંયા માઈનસ તો આપણે શીખી ગયા બરાબર કે માઈનસ માઈનસ હોય તો બંનેનું શું થાય પ્લસ થઈ જાય માઈનસ માઈનસ હોય તો શું થાય પ્લસ આપણે જોઈ તો એમ ગયા લખ્યા ની અંદર માઈનસ માઈનસ હોય તો પ્લસ થઈ જાય અને 2 / 9 એટલે કેટલા થાય 18 પછી એ જ રીતે અહીંયા વત્તા છે તો વત્તા હવે 5 ની y સાથે ગુણીએ 5 ની y સાથે ગુણીએ તો કેટલા થાય 5 y બરાબર આ 5 ની y સાથે ગુણીએ તો 5 y એ જ રીતે 5 ને 6 સાથે ગુણીએ 5 ને 6 સાથે ગુણીએ તો 5 / 6 30 બરાબર 5 * 30 બરાબર 0 હવે જો હવે આપણે સાદુરૂપ આપવામાં સરળતા રહે એટલા માટે આપણે y વાળા પદોની એક બાજુ લખી દઈએ બરાબર કારણ કે સાદુરૂપ આપવામાં સરળતા રહે બાકી સીધું આપણને ફાવતું હોય તો પણ કરી શકીએ બરાબર 15 - 2y 5 જો 15 ને 5 20 20 - 2 એટલે 18 એ રીતે પણ થઈ શકે પણ સાદુરૂપ આપવામાં આપણને સરળતા રહે ભૂલ પડે નહીં તો એટલા માટે આપણે શું કરીએ તો y વાળા પદોને એક બાજુ લખી દઈએ તો y વાળા પદોને એક બાજુ લખીએ તો અહીંયા જો y વાળા પદો કયા છે તો 15y પછી અહીંયા -2y અહીંયા 5y તો એ ત્રણે પદોને એક બાજુ લખી દઈએ તો અહીંયા જો 15y હતા તો 15y હવે y વાળા ઉપર કયું છે -2y તો -2y હવે એ જ રીતે y વાળા ઉપર 5y તો અહીંયા 5y એટલે y વાળા પદો ત્રણે જોડે લખી દીધા જો પછી બાકી જે વધે એ પદો બરાબર બાકી જે વધે એ પદો તો અહીંયા જો -60 વધે તો -60 પછી 18 તો 18 પછી 30 તો 30 બરાબર 0 એટલે આપણને આ પ્રકારનું સમીકરણ મળે 15y - 2y - 5y - 60 - 18 - 30 = 0
હવે જો હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જો 15y અને 5y અહીંયા જો અહીંયા 15y જે છે એ પ્લસ છે અને અહીંયા 5y જે છે એ પણ પ્લસ છે એટલે પ્લસ વાળા પદો જોડે લખી દઈએ બરાબર અથવા તો સીધી 15 વત્તા 5 એટલે 20y એમ લખો ડાયરેક્ટ તો પણ ચાલે બરાબર તો અહીંયા જો 15y અને 5y એ બંને વત્તા છે એટલે આપણે બંને જોડે લખી દઈએ તો 15y વત્તા 5y બરાબર પછી અહીંયા માઈનસ 2y છે તો માઈનસ 2y હવે જો બાકી જે વધ્યું તો માઈનસ સાઈન તો માઈનસ સાઈન વત્તા 18 તો વત્તા 18 વત્તા 30 તો વત્તા 30 બરાબર એટલે આપણને આ રીતે મળે 15y વત્તા 5y માઈનસ 2y માઈનસ સાઈન વત્તા 18 વત્તા 30 બરાબર 0 હવે જો હવે 15y વત્તા 5y એટલે 20y થાય 15y વત્તા 5y એટલે કેટલા y 20y તો અહીંયા 20y પછી માઈનસ તો માઈનસ 2y તો 2y હવે જો માઈનસ માઈનસ બરાબર હવે 60 ના 60 હવે જો વત્તા 18 અને વત્તા 30 એટલે કે 30 વત્તા 18 48 થાય તો 30 વત્તા 18 કેટલા થાય 48 બરાબર તો આપણને આ રીતે મળી 20y માઈનસ 2y માઈનસ 60 વત્તા 48 બરાબર 0 હવે જો હવે 20y માંથી 2y બાદ કરીએ બરાબર 20y માંથી 2y બાદ કરીએ તો 18y વધે બરાબર 20 માંથી 2 બાદ કરો તો કેટલા 18 પણ અહીંયા y છે એટલે 18y એટલે 20y માઈનસ 2y કેટલા થાય 18y પછી માઈનસ તો માઈનસ અહીંયા જો માઈનસ 60 વત્તા 48 માઈનસ 60 વત્તા 48 એટલે માઈનસ 12 થાય જો ના ખબર પડે આપણે શીખી ગયા છીએ આગળનું લેક્ચર જોઈ લેજો જો એક માઈનસ હોય અને બીજું પ્લસ એક સંખ્યા માઈનસ હોય અને બીજી પ્લસ હોય તો બંનેની બાદબાકી થાય બરાબર તો અહીંયા જો એક માઈનસ છે અને બીજું પ્લસ તો બંનેની શું થાય બાદબાકી તો બંનેની બાદબાકી કરવી હોય તો મોટામાંથી નાનું બાદ કરી દેવાનું શું કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની તો અહીંયા 60 માંથી 48 બાદ કરીએ તો કેટલા વધે 12 60 માંથી 48 બાદ કરીએ તો કેટલા વધે 12 પણ કેવા 12 બરાબર અહીંયા ખાસ ધ્યાન આપજો કેવા 12 તો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન આવે બરાબર મોટી સંખ્યા આગળ ચિહ્ન કયું છે અહીંયા માઈનસ કારણ કે આ બંનેમાં મોટી સંખ્યા કઈ 60 અને 60 ની આગળ ચિહ્ન કયું છે માઈનસ તો અહીંયા માઈનસ આવે બરાબર તો માઈનસ 12 વધે એટલે માઈનસ 60 વત્તા 48 કરીએ તો કેટલા મળશે માઈનસ 12 બરાબર 0 તો અહીંયા આપણને 18y માઈનસ 12 બરાબર 0 બરાબર હવે જો તો અહીંયા જો આપણે y ને કરતા બનાવવાનું એટલે આપણે y વાળા પદને એ બાજુ રહેવા દઈએ અને માઈનસ 12 ની જમણી બાજુ લઈ દઈએ તો માઈનસ 12 ની જમણી બાજુ લઈ દઈએ તો પ્લસ 12 થઈ જાય એટલે અહીંયા જો 18y બરાબર 12 હવે જો તો અહીંયા y શોધવાનું એટલે y ને કરતા બનાવવાનું તો y ને કરતા બનાવીએ એટલે આપણે જો 18 ને આપણે જમણી બાજુ લઈ જવા પડે 18 ગુણાકારમાં હતા જમણી બાજુ જાય તો કે જાય ભાગાકારમાં એટલે y બરાબર 12 ના છેદમાં 18 હવે જો આપણે જાણીએ છીએ કે 12 એટલે 6 ગુણ્યા 2 12 એટલે શું લખાય 6 ગુણ્યા 2 અને એ જ રીતે 18 18 એટલે 6 ગુણ્યા 3 આવું લખી શકીએ ને આપણે એટલે જો અહીંયા 12 એટલે 6 ગુણ્યા 2 અને 18 એટલે 6 ગુણ્યા 3 તો અહીંયા 6 6 ઉપર નીચેથી કેન્સલ થઈ ગયા બરાબર 6 6 6 ઉપર નીચેથી શું થઈ જાય કેન્સલ તો શું વધે 2 ના છેદમાં 3 તો અહીંયા આપણને 2 ના છેદમાં 3 મળે કોના બરાબર તો y બરાબર તો અહીંયા આપણને ઉકેલ મળ્યો y બરાબર 2 ના છેદમાં 3 બરાબર તો અહીંયા જો દાખલા નંબર 7 અને 8 તો એની અંદર આપણે જોઈ તો આપણને દાખલા નંબર 7 ની અંદર બરાબર ચલ t હતો તો t બરાબર આપણે ઉકેલ શોધવાનો હતો તો t બરાબર તો ઉકેલ કેટલો મળ્યો માઈનસ 2 એ જ રીતે અહીંયા દાખલા નંબર 8 ની અંદર ચલ y હતો બરાબર તો y શોધવાનો હતો y કેટલા મળ્યા 2 ના છેદમાં 3 અહીંયા તો મિત્રો લેક્ચર નંબર 28 માં આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 બરાબર જોયું તો એવાની વાત દાખલા અહીંયા હોમવર્ક માં તમારે કરવાના છે અહીંયા તો એ બે દાખલા ની રકમ અહીંયા જો 3t - 10 5 ઇન્ટુ કૌંસમાં t - 10 આપણને રકમ આપેલી છે જે રીતે આપણે દાખલા નંબર 7 અને 8 બરાબર જોયા એ વાળી વાત દાખલા છે અહીંયા બરાબર તો અહીંયા જો અહીંયા શું કરવાનું 5 અને t - 10 આ બંને ગુણાકારમાં છે તો 5 ને શું કરવાના અંદર ગુણી દેવા 5 t જોડે પણ ગુણાય અને 5 10 જોડે પણ ગુણાય બરાબર એટલે અહીંયા અંદર ગુણી અને સાદુરૂપ આપવાનું છે પછી t વાળા પદો એક બાજુ લઈ દેવાના બરાબર
હવે પછી ત્યારબાદ 8x 4 બરાબર 3 કૌંસમાં x 1 વત્તા 2 તો અહીંયા જો અહીંયા પણ એવું છે અહીંયા જો 3 અને x 1 આ બંને ગુણાકારમાં છે બરાબર આ બંને ગુણાકારમાં છે એટલે 3 x જોડે પણ ગુણાય અને 3 3 જોડે પણ ગુણાય એટલે 3 બરાબર એટલે 3 ના અંદર ગુણી દેવાના અને પછી આપણે સાદું રૂપ આપવાનું છે તો પછી શું કરવાનું તો x વાળા પદો એક બાજુ લઈ લેવાના x વાળા પદો શું કરવાના એક બાજુ લઈ લેવાના અને સાદું રૂપ આપવાનું બરાબર તો હવે નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો